નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર. આજે આપણે ધોરણ 12ના ગુજરાતી વિષયના પાઠ નંબર 24 શરતના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 12ના ગુજરાતી સહિતના બધા જ પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મૂકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર 24 શરતના સ્વાધ્યાયનું સોલ્યુશન. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, દેહાંત દંડ એટલે શું? તો દેહાંત દંડ એટલે મોતની સજા અથવા મૃત્યુદંડ. બીજું, જન્મટીપની સજા એટલે શું? તો જન્મટીપની સજા એટલે જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ અથવા તો આજીવન કેદ. ત્રીજો સવાલ, બેંક માલિક કેટલું જોખમ ઉઠાવવા તૈયાર થયો? તો બેંક માલિક 20 લાખનું જોખમ ઉઠાવવા તૈયાર થયો. ચોથું, બેંક માલિકે કેદીના કપાળમાં શા માટે ચુંબન કર્યું? વકીલે કાગળમાં લખ્યું હતું કે તે 20 લાખની રકમ જતી કરી અને નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો જેલમાંથી ભાગી છૂટશે, આથી બેંક માલિકના 20 લાખ બચી જશે. આ વાંચીને બેંક માલિકે કેદીના કપાળમાં ચુંબન કર્યું. ધોરણ 3-12ના બધા જ પાઠના સ્વાધ્યાયના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની જો તમારે PDF જોઈતી હોય અથવા તો સોલ્યુશનની બુક જોઈતી હોય તો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે અથવા તો અહીંયા નંબર આપેલો છે. નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની બુક અથવા PDF મેળવી શકો છો. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, મિજબાનીનું વર્ણન તમારા શબ્દોમાં કરો. તો એક યુવાન બેંક માલિકે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી. એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવીઓ હાજર હતા. સૌ મહેમાનો જાત જાતની વાતો કરી રહ્યા હતા. એમાં મૃત્યુદંડની સજા સારી કે જન્મતીપની સજા સારી એ વિષય ઉપર સૌ પોતપોતાના અભિપ્રાય આપી રહ્યા હતા. સૌ પોતાના અભિપ્રાયને સાચો ઠેરવવાના પ્રયત્ન કરતા હતા. એમાં આશરે 85 વર્ષના યુવાન વકીલે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું કે આમ તો બંને પ્રકારની સજા અનૈતિક છે, પણ એ બેમાંથી એક પણ પસંદ કરવાની હોય તો એ જન્મટીપને વધુ પસંદ કરે, કેમ કે બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું તે વધારે સારું છે. આ વકીલની વાત સાંભળી સૌથી વધુ યુવાન અને પૈસાદાર બેંક માલિક ઉશ્કેરાઈ ગયો. તેણે એની સામે શરત મૂકી કે એ વકીલ જો 5 વર્ષ એકાંતમાં જેલવાસ ભોગવે તો એ બેંક માલિક તેને 20 લાખ રૂપિયા આપવા તૈયાર છે. યુવાન વકીલે 5 નહીં પણ 15 વર્ષ સુધીનો એકાંતવાસ ભોગવવાની તૈયારી બતાવી. આમ મિજબાનીને અંતે એક 20 લાખનું અને બીજાએ સ્વતંત્રતાનું જોખમ ઉઠાવ્યું. બીજો સવાલ, યુવાન વકીલે શો અભિપ્રાય આપ્યો? યુવાન વકીલે મૃત્યુદંડ અને જન્મટીપ અંગે એ અભિપ્રાય આપ્યો કે આમ તો આ બંને પ્રકારની સજાઓ અનૈતિક છે, પરંતુ એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો એ જન્મટીપની સજા પસંદ કરે, કેમ કે બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું એ વધારે સારું છે. ત્યાર પછી ત્રીજો સવાલ, વાંચન દ્વારા યુવાન વકીલના દ્રષ્ટિ વિકાસનો ખ્યાલ આપો. તો વાંચન દ્વારા યુવાન વિકાસની દ્રષ્ટિ બદલાઈ ગઈ. તેણે પુસ્તકો દ્વારા ગીતો ગાયા છે, હરિયાળા જંગલો, ખેતરો, નદીઓ, સરોવરો અને નગરો જોયા, અર્થાત પ્રકૃતિ સૌંદર્યનો આનંદ માણ્યો. તેણે ચમત્કારો સર્જ્યા, અર્થાત તેણે પોતાના જીવનને અસાધારણ દ્રષ્ટિ આપી. તેને ધર્મનો ઉપદેશ આપ્યો. ઉપરાંત તેણે આખા સામ્રાજ્ય જીતી લીધા, એટલે કે ભૌતિક ભોગ વિલાસ પર મોહ ન રહ્યો, એ નિર્મોહી થઈ ગયો. ધોરણ 3-8ની જે સ્વ અધ્યયન પોથી છે એમના જે સોલ્યુશન છે એની PDF જો તમારે જોઈતી હોય અથવા તો એની બુક જોઈતી હોય સોલ્યુશનની તો અહીંયા તમને નંબર આપેલો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. એમાં પહેલું, શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો. શરત વાર્તાનો આરંભ મિજબાની દરમિયાન ચાલતી ચર્ચામાં મુકાયેલી શરતથી થાય છે. શરત પાલનના નિયમો ઘડાય છે. 20 લાખની શરતનું જોખમ ઉઠાવનાર યુવાન બેંક માલિક છે. શરત પ્રમાણે સ્વતંત્રતાનું જોખમ ઉઠાવનાર યુવાન વકીલ છે. શરત પાલનના નિયમો પ્રમાણે યુવાન વકીલ પોતાના જેલવાસ દરમિયાન અનેક ઉત્તમ પુસ્તકોના અધ્યયનથી જ્ઞાન મેળવે છે. તેને ભૌતિક સંપત્તિનો મોહ રહેતો નથી. તે અલૌકિક જ્ઞાનથી એટલો સજ્જ થઈ ગયો છે કે તેને લાગ્યું કે તેણે અનેક સામ્રાજ્યો જીતી લીધા છે. તેના જીવનમાં જાણે ભૌતિક સંપત્તિનું કોઈ મૂલ્ય રહ્યું નથી. આથી તે 20 લાખની સંપત્તિને ઠોકર મારી નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો જેલ છોડી અને ભાગી જાય છે. તેનો એને કોઈ અફસોસ નથી. જ્યારે વૃદ્ધ થયેલા બેંક માલિકને 20 લાખનો મોહ છૂટતો નથી, તેને એક ભિખારી જેવું જીવન પસંદ નથી, એટલે વકીલને મારી નાખવાની યોજના બનાવે છે. શરતને કારણે વકીલને અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને ભૌતિક સંપત્તિનું એને સહેજે આકર્ષણ રહ્યું નહોતું. લેખકે વાર્તાના અંતે શરતનું પાલન ન કરનાર વકીલની જીત બતાવી. એ દ્રષ્ટિએ વાર્તાનું શીર્ષક શરત યથાર્થ છે. ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો, સોલ્યુશન, PDF અને બુકની માહિતી તમને મળતી રહે. બારકોડ આપેલો છે, સ્કેન કરી અને જોડાઈ શકો છો.
બીજો સવાલ, વૃદ્ધ બેંક માલિકનું ચરિત્ર ચિત્રણ કરો. વૃદ્ધ બેંક માલિક તેની યુવાનીમાં બહુ પૈસાદાર હતો. તેણે એક ભવ્ય મિજબાની ગોઠવી. એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવીઓની હાજરીમાં ચર્ચા ચાલી. મૃત્યુદંડની સજા સારી કે જન્મટીપની સજા સારી? ચર્ચાને અંતે એક યુવાન વકીલે 15 વર્ષ સુધીની જેલ ભોગવવાની તૈયારી બતાવી. ત્યારે વૃદ્ધ બેંક માલિક ઉશ્કેરાઈ ગયો. તેને ઘમંડ હતું કે કોઈ જેલનો એકાંતવાસ ભોગવી શકે નહીં, એટલે તેણે યુવાન વકીલ આગળ 20 લાખની શરત મૂકી. એ શરત પ્રમાણે વકીલે બેંક માલિકના એક સુંદર રહેઠાણમાં કડક પહેરા હેઠળ સજા ભોગવવાની હતી. યુવાને શરતના તમામ નિયમોને સ્વીકાર્યો અને તેનો જેલવાસ શરૂ કર્યો અને 15 વર્ષમાં તે બેંક માલિકની આર્થિક સ્થિતિ બગડી ગઈ. તે પહેલાંના જેવો પૈસાદાર રહ્યો નહીં. તે એક ભિખારીની જેમ જીવન જીવવા તૈયાર નહોતો, એટલે તે સ્વાર્થી બની ગયો. તેણે જેલવાસ ભોગવતા વકીલને મારી નાખવાની યોજના વિચારી. ઠંડી રાતે લાંબો કોટ પહેરી જેલમાં દાખલ થયો. પરંતુ જેલમાં પહોંચતા તેણે આરામથી ગાઢ નિંદ્રામાં સૂતેલા વકીલની બાજુમાં એક કાગળ જોયો. તેણે જિજ્ઞાસાથી એ કાગળ વાંચ્યો. તેના છેલ્લા શબ્દો હતા, હું નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો અહીંથી ભાગી છૂટીશ અને એ રીતે શરતનો ભંગ કરીશ. આ શબ્દો વાંચી બેંક માલિક આશ્ચર્યચકિત થઈ ગયો. તેને પોતાની જાત ઉપર ધિક્કાર થયો. તેણે વકીલના કપાળ પર ચુંબન કર્યું અને ત્યાંથી બહાર નીકળી ગયો. સાપ મરે નહીં અને લાકડી ભાંગે નહીં કહેવતની જેમ વકીલને મારી નાખવાની યોજના એક બાજુ રહી અને પોતાના 20 લાખ બચી ગયા. તેણે નિરાંતનો શ્વાસ લીધો. દોસ્તો, આપણી આ ચેનલ ઉપર ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકેલા છે PDF સાથે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ઉપર આઈ બટનમાં પણ આપેલી છે. જરૂરથી અભ્યાસ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું, મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.